साबरकांठा જિલ્લાના પ્રાંતિતથી પણ છેલ્લા 3 દિવસથી 2 બસો 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટે રવાના થાય છે, જેમાં પ્રાંતિત તપોદન ફળી કડિયાવાસ તથા નાનીબાગોર વિસ્તારમાંથી માય ભક્તો શ્રદ્ધાળુઓ જગતજનનીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી। રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 16 ફેબ્રુઆરી 2023 સુધી 5 દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં ગુજરાત સહિત માય ભક્તો माँ जगत जननी चरणों में शीश झुकावा जाए, माँ अंबा दर्शन कर धन्यता अनुभवे छे। त्यारे गुजरात सरकार द्वारा पण माय भक्तों ने सरल अने त्यांथी सरळताथी पहोंची शके ते माटे एसटी बसों द्वारा सुंदर आयोजन करवामां आव्युं छे, जेमां प्रांतिज खाते पण छेल्ला 3 दिवसथी विविध विस्तारोमांथी श्री 51 शक्तिपीठ परिक्रमा महोत्सव माटे बसोनुं सुंदर आयोजन तंत्र तथा भाजप द्वारा करवामां आवी रह्युं छे, जेमा तारीख 14 फेब्रुआरी दिवसे पण प्रांतिज खाते थी 2 बसों श्री 51 शक्तिपीठ परिक्रमा महोत्सव दर्शन माटे रवाना थई हती, जेमा प्रांतिज भाजप महिला मोर्चाना उपप्रमुख पद्माबेन रावल द्वारा तथा तंत्र द्वारा तपोधन फळी कड़ियावास सहित विस्तारमांथी माय भक्तो ने श्री 51 शक्तिपीठ परिक्रमा महोत्सव में लई जवा माटे सुंदर आयोजन करवामां आव्युं हतुं अने तेमने प्रांतिज भाखरिया बस स्टेशन थी शेख अंबाजी सुधी અને રાત્રિના પરત પ્રાંતિજ સુધી લાવવામાં આવ્યા હતા, તો તંત્ર દ્વારા પણ તેઓ માટે ચા નાસ્તો અને જમવાની સગવડ પૂરી પાડવામાં આવી હતી, તો પ્રાંતિજ નાની ભાગોરથી પણ બસ રવાના થઈ હતી, તો મહોત્સવમાં ગબ્બર ટોચ પર પરિક્રમાના માર્ગમાં આવતા દરેક મંદિરોમાં એક સાથે આરતી યોજાઈ હતી અને ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, તો તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને સરળ અને સલામત સુવિધા મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ સુંદર આયોજન વ્યવસ્થા કરવામાં આવી હતી। તો પ્રાંતિજ ખાતેથી મહોત્સવના ત્રીજા દિવસે 120 જેટલા શ્રદ્ધાળુઓએ શ્રી 51 શક્તિપીઠ મહોત્સવનો લાહો લઈ ધન્યતા અનુભવી હતી। જીલ રાવલ, જેડએસટીવી, પ્રાંતિજ। આજ રોજ પ્રાંતિજ ખાતેથી જે ખોડિયાર કુવા તપોદનવાસ અને કડિયાવાસમાંથી જે બહેનોના યાત્રાળુ ભક્તોએ આજે અંબાજી ખાતે ગયા, ત્યાં સૌને ખૂબ જ સુવિધા હતી, દર્શન કર્યા, ત્યાંથી મોટા અંબાજી માતાની આરતીમાં પણ લાભ મળ્યો। વ્યવસ્થા એટલી સરસ હતી કે જે વૃદ્ધ હોય તેમના માટે પણ વિશ્રામ ગૃહ ખોલેલો હતો, ત્યાં પણ બહુ સરસ સગવડ કરેલી હતી। અને 51 શક્તિપીઠમાં ચાલવાનું હતું ખરા, પણ બધાને એટલો શોખથી બધાએ દર્શન કર્યા છે માતાજીના, કારણ કે સુવિધા ખૂબ જ સારી હતી, ચાહે જમવાની હોય, ચાની હોય કે કોઈ પણ નાસ્તા પાણીની, બધી જ સગવડ એટલી સારી હતી, કોઈને કોઈ અગવડ પડી નથી। માતાજીનો એટલો હાથ હતો કે જમવાની વ્યવસ્થામાં પણ ક્યાંય ભીડ હતી નહીં, દર્શન કરવામાં પણ ક્યાંય ભીડ હતી નહીં, ખૂબ જ સરસ રીતે દર્શન થયા। આવીને આવી યાત્રાઓ ફરીવાર થાય એવી આશા રાખું છું, ખૂબ સરસ, બધાનો સાથ સહકાર, 60 જણની યાત્રા હતી, ના 60 જ હાજી। અમને જવા માટે બસની સગવડ કરવામાં આવી હતી, એમાં અમે સવારે 11 વાગે અહીંથી નીકળ્યા અને 2:30 વાગ્યા સુધીમાં ત્યાં પહોંચી ગયા, પછી ત્યાંથી અમને જે 51 શક્તિપીઠ છે ત્યાં અમને દર્શન કરવાનો લાવો મળ્યો અને અમે ત્યાં લગભગ 2000 જેટલા પગથિયા હતા એ ચડી અને 51 શક્તિપીઠના દર્શન કર્યા। ત્યારબાદ અમે મિની બસમાં બેસી અને જે એની બસ હતી એમાં બેસી અને અંબાજી ગયા, મોટા અંબાજી, ત્યાં અમે આરતીનો લાભ લીધો, કાકડ આરતી પણ હતી અને જે રેગ્યુલર થાય એ આરતીનો પણ લાભ લીધો અને બધાએ દર્શન કર્યા અને ત્યાંથી પરત બસમાં બેસી અને જમવા ગયા અને ત્યાં સરસ જમણવારનો લાભ લીધો અને ત્યાંથી સૌ છૂટા પડ્યા અને અહીંયા આવ્યા, પ્રાંતિજ આવી ગયા અને પ્રાંતિજ આવી અને સૌએ વિદાય લીધી। આજની યાત્રા ખૂબ જ સરળ અને સફળતાપૂર્વક પાર પડી, ના અમને કોઈ તકલીફ નથી પડી, બધી બસમાં પણ ચા પાણી વ્યવસ્થા, ત્યાં પણ દવાઓની વ્યવસ્થા હતી, જમવાનું પણ ખૂબ જ સરસ હતું અને બધાનો સાથ સહકાર હતો કાર્યકર્તાઓનો। દર્શન અમને ખૂબ જ સરસ રીતે અંબાજી માતાના મંદિરમાં પણ ખૂબ જ સરસ લાઇનમાં દર્શન થયા અને 51 શક્તિપીઠના પણ ખૂબ જ સરસ રીતે દર્શન થયા, ત્યાં પણ અમને ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા ખૂબ જ સરસ હતી। 51 શક્તિપીઠમાં જે મોદી સાહેબે આયોજન કરેલું છે એમાં પાકિસ્તાન, નેપાળ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ જે
જે પાર્વતી માતાના 51 જે ટુકડા થયેલા, જે મંદિરો જ્યાં બનાવ્યા એ બધા એક જ સ્થળે મોદી સાહેબે કર્યા. એ લોકોને બીજી બીજી જગ્યાએ જુદી જુદી જગ્યાએ જવું ના પણ આ જગ્યાએ જાય એટલે બધા 51 તીર્થના યાત્રા થઈ જાય. આજે અમે 51 શક્તિપીઠના દર્શન કરવા ગયા હતા. ત્યાં કાર્યકર્તાઓએ અમને ખૂબ જ સારી રીતે અને ખૂબ જ સરળતાથી સરસ સાથ સહકાર આપ્યો. એ બદલ એ લોકો